એવા સમયમાં આજે અમારા એક વિડીયોથી એક રિયલ ઇન્સિડન્સ કહું તમને કે મારા એક મિત્રએ મને કીધું કે મારો ફ્રેન્ડ સવારે એના મા બાપને ગરડા ઘરમાં મૂક્યા હતા સવારે, અને મેં તમારો વિડીયો એમને પાસ ઓન કર્યો અને એ વિડીયો એને જોઈને સાંજે જ એના મા બાપને પાછો ફરી લઈ આવ્યો. એટલે આ રિયલ ઇન્સિડન્સ મારી સામે બન્યું. એટલે ત્યારે એમ થાય કે દુનિયામાં પૈસા જેવું કંઈ જોઈતું નથી આપણને, બસ સ્પ્રેડ પોઝિટિવિટી. બે ટાઈપના વર્ગો છે, એક વલ્ગારિટીથી એમની પ્રોફાઇલ ચલાવે છે કે જે કમ્પ્લીટલી ફેમિલી સાથે જોઈ જ ન શકીએ આપણે, અને બીજી પ્રોફાઇલ એવી હોય છે કે 5 વર્ષનો છોકરો પણ હોય કે 70 વર્ષનો દાદા પણ હોય ને, એને પણ બહુ મજા આવે આપણી જોવાની. તો હું એક એવો મેસેજ આપીશ બધા ઇન્ફ્લુએન્સર્સને કે પ્રોફાઇલ એવી ક્લીન બનાવો કે નાના છોકરાથી લઈને ઘરડું કોઈ પણ હોય ને, એને હસી હસીને થાકે ને મજા આવે. સવારે 8:30 વાગે રાહ જોઈ કે યાર ક્યારે વિડીયો મૂકીને હું ક્યારે બધા સાથે જોઉં અને ક્યારે હું 100 જણને શેર કરું. અને એક પોઝિટિવ વર્ડ, મેં 2 વર્ષ પહેલાં જ્યારથી વિડીયો સ્ટાર્ટ કર્યા ત્યારથી વિડીયોમાં છેલ્લે હું બોલું છું, સાચું ને? તો કદાચ જેણે મારા વિડીયો જોયા હશે એને ખ્યાલ હશે સાચું ને વર્ડથી. તો મને કોઈએ કીધું કે ભાઈ આ સાચું ને કેવી રીતે? મેં કીધું લાઈફમાં તમે અત્યાર સુધી બહુ જ ખોટું બોલ્યા, આ 2 વર્ષથી મારા થકી સાચું ને તો બોલતા થયા ને.